સ્વાગત છે દરેક ખેડૂત ભાઈઓનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હમણાં બે દિવસથી એક મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે જેની આજે વિગતવાર વાત કરવાની છે. એક ઈયળનો ફોટો વાયરલ થયો છે અને એક ફોટો એવો છે કે જેમાં બે વ્યક્તિઓને દેખાડવામાં આવ્યા છે કે જેમના મોત થઈ ચૂક્યા છે અને જણાવવામાં આવી રહ્યું છે કે કપાસમાં ઉઘાડા પગે રખડવાથી આ ઈયળ કરડી ગઈ અને તે બંને વ્યક્તિઓ મોતને ભેટ્યા. મારા વોટ્સએપમાં આ ફોટા આવ્યા પણ મને તેમાં વિશ્વાસ ન આવ્યો, તેથી પહેલાં તો મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું અને તે ઈયળનું નામ શું છે તે જાણ્યું, તો મને ખબર પડી કે તે ઈયળનું નામ સ્ટિગિંગ સ્લગ છે. ત્યારબાદ આ નામ મેં યુટ્યુબમાં નાખ્યું અને ઘણા બધા વિડીયો જોયા, તેના પરથી મને ખ્યાલ આવ્યો કે આ ઈયળ કપાસની છે જ નહીં, પરંતુ આ ઈયળ આંબામાં, નાળિયેરીમાં અને શેરડીમાં મોટા ભાગે જોવા મળે. અને આ ઈયળ પાંદડાની નીચે રહે છે અને તેમાંથી પોતાનો ખોરાક મેળવતી હોય છે. ત્યારબાદ એક વાત જાણવા મળી કે આ ઈયળ કરડવાથી ક્યારેય પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું નથી. આ એક વાત છે કે આ ઈયળમાં ઝેર હોય છે અને એમ પણ કહેવામાં આવે છે કે આ ઈયળને ક્યારેય અડવું જોઈએ નહીં. જો આ ઈયળને અડવામાં આવે તો તમને એક કરંટ આવે તેવો અહેસાસ થાય છે અને બે દિવસ સુધી ત્યાં દુખાવો રહે છે, તેથી આ ઈયળને ભૂલથી પણ અડવું જોઈએ નહીં. પરંતુ આ ઈયળથી ક્યારેય પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું નથી, તેથી ખેડૂત ભાઈઓએ કોઈ ડરવાની જરૂર નથી. અને બીજી વાત એ કે આ ઈયળ કપાસમાં ક્યારેય પણ જોવા મળી નથી અને આ ફોટો ખોટી રીતે વાયરલ કરેલો છે, તેથી કોઈ પણ ખેડૂત ભાઈઓ ડરવાની જરૂર નથી. હવે જે બીજો ફોટો હતો કે જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા, તે કોઈ પણ અન્ય રીતે મોત થયેલા છે, આ ઈયળ કરડવાથી થયા નથી. તો ખેડૂત ભાઈઓ, આ એક માહિતી હતી જે તમારા સુધી શેર કરી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.